નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજી કરતી લેખક શ્રી લાભશંકર ઠાકરકૃત એકાંકી વૃક્ષ લઈને આવી છું તો ચાલો આજે આપણે એનો આસ્વાદ મેળવીશું એકાંકીના પાત્રો છે ચંપક ચકુ દાદા ઇન્દિરા છગનભાઈ ડૉક્ટર દવે બહેનપણી એક બહેનપણી બે પત્રકાર મિસ દારૂવાલા એન્જિનિયર અને મજૂર દ્રશ્ય એક રંગભૂમિ પર એક નાના ઘરનું પ્રવેશ દ્વાર દ્વારની પાસે ઓટલો ઓટલાની બહાર ખુલ્લું કમ્પાઉન્ડ વરસાદ અને પવનનો અવાજ સંભળાય છે ઓટલા પર એક આઠેક વર્ષની કિશોરી આવે છે છાપરા પરથી પડતી વરસાદની ધારાને હથેળીમાં ઝીલે છે કૂદકો મારીને આંગણામાં આવે છે વરસાદમાં ખૂબ ઉલ્લાસથી નહાય છે અને ગાય છે આવરે વરસાદ ઢેવરીયો વરસાદ ઉની ઊની રોટલી ને કારેલાનું શાક ઓટલા પર કિશોરીના પપ્પા આવીને ઊભા રહે છે એ સ્મિતપૂર્વક નહાતી પુત્રીને જોઈ રહે છે કિશોરીનું ધ્યાન જતાં એ ઓટલા પાસે આવે છે ચક્કુ કહે છે પપ્પા કેવો સરસ વરસાદ પડે છે ચાલો ના મજા આવશે પપ્પા કહે છે ના ચકુ તું ના ચકુ કહે છે ચલો ને પપ્પા બહુ મજા પડશે પપ્પા કહે છે ના મને શરદી થઈ જાય ચકુ કહે છે નહીં થાય પપ્પા ચલો ચકુ પપ્પાનો હાથ પકડીને ખેચે છે પપ્પા કહે છે ના ના ચકુ જઈશ બેટા લપસી ચકુ પપ્પાને નીચે વરસાદમાં ખેંચી જાય છે બંને નહાય છે ચકુ અને પપ્પા સાથે ગાય છે આવરે વરસાદ ઢેવરિયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક ચકુ કહે છે પપ્પા પપ્પા આ તરફ આવો આ બાજુ મોટો ધધુડો પડે છે બંને ઉભા રહીને નહાય છે પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે ચકુ ગાતી ગાતી કમ્પાઉન્ડમાં ફર્યા કરે છે પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઉચકવાનો પ્રયત્ન કરે છે વારા પરથી ડાબો પ ડાભો અને જમણો પગ ખેંચીને ઉચકવાનો પ્રયત્ન કરે છે વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે મલહારનો આલાપ સંભળાય છે ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ જ ગયા છે અને બંને હાથ ધીમે ધીમે ઉચકાતા જાય છે બંને હાથ ઉંચકાઈને સ્થિર થઈ જાય છે ચક્કુની અંદરથી ચક્કુની મમ્મીનો અવાજ સંભળાય છે આલાપ બંધ થઈ જાય છે ચકુ બેટા ચાલ હવે તારે નિશાનનું મોડું થશે ચક્કુ ચક્કુ બેટા અરે દાદાજી જુઓ ને આ ચક્કુ ક્યાં ગઈ એને બોલાવો ને અંદર દાદાજી લાકડીના ટેકે બહાર આવે છે ઓટલા પરથી બૂમ પાડે છે દાદા કહે છે ચકુ બેટા ચાલો અંદર ચકુ સાંભળે છે પણ ખભા હલાવીને અંદર આવવાની ના પાડે છે ચકુ નિશાળે જવાનું છે ચકુ કહે છે ના દાદા હજી મારે નહાવું છે દાદા પગથિયા ઉતરીને કહે છે ચલો બેટા પછી મોડું થશે વરસાદ પણ હવે બંધ થવા આવ્યો છે ચકુ કહે છે ના દાદા હજી થોડો થોડો પડે છે હું નહીં આવું દાદા નીચે ઉતરીને કહે છે ચકુડી ચલેશ કે નહીં અંદર કહું છું માનતી નથી પછી માંદી પડીશ તો ચકુને પકડવા દાદા ઝડપથી ચાલે છે એકવાર ભીની જમીન પર દાદાનો પગ સરકે છે ચકુડી ખાવો છે ચાલ અંદર ચકુ દોડતી દોડતી પગથિયા ચડીને ઓટલા પર ઊભી રહે છે કપડાં અને વાળ નીચોવે છે પછી અંદર જાય છે દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે દાદા કહે છે ચંપક ચાલંદર તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં ના આવા ઊભો છે માંદા પડતા વાર નહીં લાગે દાદા જાય છે પગથિયા પાસે અટકે છે પાછા વળીને જુએ છે ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે ચંપક સાંભળતો નથી ચાલંદર અને શરીર લુસી નાખ ચંપક સ્થિર ઊભો છે દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે એલા મારી મશ્કરી કરે છે ચંપક કહે છે હું વૃક્ષ છું દાદાજી ખડ ખડ હસી પડે છે દાદા કહે છે એવો ને એવો રહ્યો ચાલ હવે શરીર કોરું કર ને જમવા બેસી જા તારે દસ ને પચીસની બસ પકડવાની છે મોડું થઈ જશે તો તું જ પાછો બુમાબૂમ કરી મૂકીશ ચાલ અંદર ઇંદુ રોટલી કરવા બેઠે છે ચંપક કહે છે હું વૃક્ષ છું દાદા ચંપકનો હાથ પકડે છે પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે આંખો મળતી નથી તેથી ચંપકના ગાલને હથેળથી ઠપઠપ આવે છે ચંપક ચંપક બેટા ચંપક મુંજાઈને પગથિયા પાસે જાય છે બેટા ઇન્દી ઇન્દિ બેટા ઇન્દિરા ઘરમાંથી અવાજ સંભળાય છે એ આવી દાદાજી ઇન્દિરા હાથ લૂંચતી લૂંચતી આવે છે શું છે દાદાજી દાદા કહે છે અરે જોને બેટા આ ચંપક શું કહે છે ઇન્દિરા કહે છે શું કહે છે દાદા કહે છે કે છે હું વૃક્ષ છું ઇન્દિરા નીચે ઉતરતા ઉતરતા હસી પડે છે દીકરા કોના દાદાજી એમનો તો કાયમનો મસ્કરો સ્વભાવ છે ચંપકની પાસે જઈને હસતા હસતા આજે પાછી શેની મજાક શરૂ કરી છે ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે ચાલો ચાલો ઘરમાં કેટલા બધા ભીંજાયા છો ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમી લો હું ટુવાલ આપું છું ચાલવા માંડે છે જરાક પાછું જોતા અટકી જાય છે અરે તમે તો ઊભા જ છો હાથ પકડે છે ચાલો ને હવે અંદર બૈશાબ મારે તાવડી છે તમે જમી એટલે દાદાજીને રોટલી આપો ઉતારી આપો દાદા કહે છે એલા ચંપક હવે બહુ થઈ મજાક ચાલ અંદર ચંપક છીંક ખાય છે ઇન્દિરા કહે છે દાદાજી આમને તો શરદી થઈ ગઈ છે દાદા કહે છે હું ક્યાર એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરૂ કોરું કરી દે તારો શરદીનો કોઠો છે પણ માનતો જ નથી લે હવે આ શરદી થઈને ઇન્દિરા કહે છે ચંપકને પકડીને ચાલો અંદર શરદી થઈ ગઈ છે કે તમને મોદા પડતા વાર નહીં લાગે ચંપક ખસતો નથી ઇન્દિરા કહે છે દાદા આ તો ખસતા જ નથી દાદા ચંપકને બીજી તરફથી પકડે છે લે હું મદદ કરું ચાલ ચંપક ઇન્દિરા કહે લો હેડો અંદર ચંપકને સામુ છે દાદા આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી શરદી થઈ ગઈ છે ને પાછા લો હું પાડોશમાંથી છગનભાઈને બૂં પાડીને બોલાવું ઉચકીને એમને અંદર લઈ જઈએ દાદા કહે છે હા હા છગનને બોલાવ ઇન્દિરા બોલાવે છે અરે છગનભાઈ છગનભાઈ અંદરથી અવાજ સંભળાય છે એ હા ઇન્દિરાબેન શું કામ છે ઇન્દિરા કહે છે આ જુઓને તમારા ભાઈને શું થઈ ગયું છે જરા આવો ને એક મિનિટ છગનભાઈ આવે છે અવાજ સંભળાય છે આ આવ્યો છગનભાઈ પ્રવેશે છે શું થયું છે ચંપકભાઈને ચંપકભાઈ કેમ ઊભા છો આમ દાદા કહે છે છગન જો ને બેટા આ ચંપક ચાલતોય નથી મેં બોલતોય નથી છગનભાઈ કહે છે ચંપકભાઈ ચાલો અંદર કેટલા બધા ભીંજાઈ ગયા છો દાદા કહે છે છગન એને ઉંચકીને લઈ જવું પડશે છગન અને દાદા ચંપકને ઉંચકવાનો પ્રયત્ન કરે છે પણ ચંપકનું શરીર ચસકતું નથી છગન નીચે બેસીને ચંપકને પગથી ઉચકવાનો પ્રયાસ કરે છે છગનના ઊંકારા સંભળાય છે ઊં દાદા આ તો પગ ચોટી ગયા લાગે છે જમીનમાં જરાય ચહકતા નથી ઇન્દિરા કહે છે છગનભાઈ તમે એમ કરો ને દવે ડોક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી એમને શરદી થઈ ગઈ છે કઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે છગનભાઈ કહે છે બોલાવી લાવો છગનભાઈ જાય છે ઇન્દિરા કહે છે દાદાજી અમને આવું શું થઈ ગયું છે દાદાજી કહે છે કશું નથી બેટા હમણાં ડૉક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે ઇન્દિરા કહે છે દાદાજી અંદરથી મને ખૂબ બીક લાગે છે દાદાજી કહે છે એમાં બીવા જેવું કંઈ નથી બેટા તારો સ્વભાવ જરા પોચો છે એટલે જો આ આવ્યા ડૉક્ટર ડૉક્ટર દવે અને છગનભાઈ પ્રવેશે છે છગનભાઈ ડૉક્ટરની બેગ નીચે મૂકવાનો અભિનય કરે છે ડૉક્ટર કહે છે શું છે દાદાજી ચંપકભાઈને શું થયું છે દાદા કહે છે આ જુઓને સાહેબ તમે જ અમને તો કંઈ ખબર નથી પડતી શરદી થઈ ગઈ હોય એવું લાગે છે ઇન્દિરા કહે છે એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા ડૉક્ટરે કહ્યું આ દરમિયાન ડૉક્ટર આ દરમિયાન ડોક્ટર ચંપકની નાડી જુએ છે પછી સ્ટેથોસ્કોપથી છાતી જોવાનો અભિનય કરે છે શરદી થઈ ગઈ છે અને જરાક તાવ પણ છે એક ઇન્જેક્શન આપી દઉં છું હમણાં સારું થઈ જશે બેગ ખોલીને અંદરથી ઇન્જેક્શન કાઢીને દવા ભરવાનો અભિનય કરે છે પછી ચંપકના ડાબા હાથે ઇન્જેક્શન આપવાનો અભિનય કરે છે સોય નાખતા જ અરે આ તો સોય વળી ગઈ હાથ કઠણ લાકડા જેવું લાગે છે કાંઈ સમજાતું નથી ચંપકના હાથને દબાવીને જુએ છે કંઈક વિચિત્ર લાગે છે દાદાજી તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો આમાં મારું કામ નહીં ઇન્દિરા કહે છે પણ ડૉક્ટર ડૉક્ટર બેગ લઈને ચાલવા માંડે છે દાદાજી દાદાજી રડમર્સ અવાજે હવે શું થશે ત્વરાથી ચંપકની પાસે આવે છે એના ખભા પકડે છે અને ભાંગી પડે છે એ ચીસ નાખીને નીચે ચંપકના પગમાં બેસી પડે છે દાદાજી દાદાજી હું લૂંટાઈ ગઈ મારું સર્વસ્વ હણાઈ ગયું આ શું થઈ ગયું દાદાજી ડુસ્કા ભરે છે દાદા કહે છે ધીરજ રાખ બેટા શાની રે ઇન્દિરાના દુષ્કા સંભાળે છે રડીશ નહીં તું શાની રે ચંપકને કાલ સારું થઈ જશે ઈન્દિરાનું રડતું માથું દાદાજી તરફ ઉચકાય છે દાદાજીનો હાથ ઇન્દિરાના મસ્તક પર છે અંધકાર સમય મધ્યરાત્રિ પછીનો ચાંદનીના પ્રકાશમાં વૃક્ષ ઊભું છે પવનના સુસવાટામાં એ આમ તેમ વીંજાય ધીમે ધીમે પવન શાંત થતો જાય છે વૃક્ષ સ્થિર છે લાકડી સાથે દાદા પ્રવેશે છે વૃક્ષ બની ગયેલા પુત્રની પાસે આવીને ઉભા રહે છે લાગણીના વેગમાં પુત્રને બાથ ભરે છે હાથમાંથી લાકડી પડી જાય છે દાદા ડુસકા ભરે છે અવાજ સંભળાતો નથી માત્ર દાદાનું શરીર હલે છે થોડી ક્ષણો બાદ પુત્રને ભરેલી વાત છોડે છે નીચે પડેલી લાકડી ઉપાડે છે પુત્રની સામું તાકી રહે છે અને વ્યથાથી શિથિલ પગે ઘર તરફ જાય છે દાદાજીના ગયા પછી ઇન્દિરા આવે છે એ આવીને વૃક્ષ બની ગયેલા પતિને છાલ ઓઢાડવાનો અભિનય કરે છે પછી પતિના ખભે હાથ મૂકીને પતિના સામું જોઈ રહે છે એના હાથ સરકે છે એ પતિના પગમાં ઢગલો થઈને પડી જાય છે ઊંચે જોઈને બોલે છે ઇન્દિરા કહે છે તમને આ શું થઈ ગયું છે કેમ કંઈ બોલતા નથી કેમ આમ થઈ ગયા છો તમે કંઈક તો બોલો આપણા કેવા કેવા સપના હતા ચકુડીને ભણાવી ગણાવીને મોટી કરીશું એને સારે ઘેર પણાવીશું થોડા પૈસો ભેગો થશે એટલે આ ઘરને થોડું મોટું કરીશું તમે તો મને નધારે છોડીને આમ સાવ સુનમુન સાધુ જેવા બની ગયા સાચું કહું છું હો મારાથી આમ નહીં જીવાય તમે કંઈક તો બોલો તમે જો નહીં બોલો તો હું ઉઠવાની નથી અહીં તમારા પગમાં જ બેસી રહીશ ઇન્દિરાના ડુસકાનો અવાજ સંભળાય છે દાદા ઘરમાંથી બહાર નીકળી ઓટલા પર આવે છે ઇન્દિરાનો રડવાનો અવાજ સંભળાય છે દાદા પગથિયાં ઉતરે છે અને ઇન્દિરાની પાસે આવે છે દાદા કહે છે બેટા ચાલ ઘરમાં આમ રડવાથી શું અડવાનું છે ઇન્દિરા રડતા રડતા કહે છે ના દાદાજી હું અહીંથી ઉઠવાની નથી દાદાજી કહે છે અરે બેટા તું જ આમ હામ ખોઈ બેસીશ તો બીજાનું શું થશે આખા દાડાનું તે કાંઈ ખાધું નથી અને રડ્યા જ કર્યું છે ચકુડી પણ ભૂખી જ સૂઈ ગઈ છે ઊઠ દીકરા તારો આ વલોપાત મારાથી જીરવાતો નથી ઊઠ ચકુનો અવાજ ઘરમાંથી સંભળાય છે ભય ને રુદનથી મિશ્રિત મમ્મી ઓ મમ્મી તું ક્યાં ગઈ મને છોડીને મને બીક લાગે છે મમ્મી ઓ મમ્મી દાદા કહે છે ઊઠ બેટા જો ચકુડી જાગી ગઈ છે ને રડે છે ઇન્દિરા કહે છે ના દાદા ચકુનો રડવાનો અવાજ સંભળાય છે દાદા કહે છે બેટા ઇન્દી ચાલ ઉઠ ચકુડી કેટલી ગભરાઈ ગઈ છે ઉઠ ઇન્દિરા ના ના કરતી ઉઠે છે ચકુના રડવાના અવાજ તરફ એ ખેંચાય છે તો બીજી ક્ષણ એ ચંપક તરફ જુએ છે ચકુનો અવાજ આવ્યા જ કરે છે ઇન્દિરા એ અવાજ તરફ ખેંચાય છે પાછળ દાદા ધીમે ધીમે ડગ ભરતા ઘર તરફ જાય છે એમની લાકડીનો અવાજ સંભળાય છે પ્રકાશ ઓછો થતો જાય છે અંધકાર દૃશ્ય ત્રણ થોડા દિવસો પછીની એક સવાર જાગને જાધવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે એ પંક્તિ ગવાતી સંભળાય છે પંખીઓનો અવાજ અને આછો પ્રકાશ ધીમે ધીમે પૂર્ણ પ્રકાશ દફતર સાથે ચકુની બે બહેન પ્રવેશે છે બહેનપણી એક ચકુડીને જલ્દી બૂંપાડ એ હજી તૈયાર જ નહીં થઈ હોય આજે કેટલું બધું મોડું થઈ ગયું છે બહેનપણી બે ચકુ એ ચકુ ચકુ આવે છે પિતાને સ્નેહથી સ્પર્શે છે બહેનપણીઓ પાસે જાય છે લે ચકુડી કચુકો ત્રણેય કચુકો ખાતી ખાતી વાતો કરતી કરતી જાય છે દાદાજીનો અવાજ સંભળાય છે મહિમનો સ્ત્રોત ગાતા ગાતા એ બહારથી પ્રવેશ પ્રવેશે છે નદી પરથી સ્નાન કરીને આવ્યા છે આનંદપૂર્વક મહિમનો સ્ત્રોત ગાય છે વૃક્ષ પાસે આવી હાથમોની લાકડી વૃક્ષની ડાળી પર ભરાવે છે મહિમનો સ્ત્રોતનું રટણ ચાલુ છે ભીનું પંચિયું નીચોવાનો અભિનય કરે છે પછી વૃક્ષની ડાળી પર એને સૂકવવાનો અભિનય કરે છે લાકડી લઈને છગનભાઈના ઘર તરફ જાય છે અરે છગન આજનું છાપુ જરા આપ ને ભાઈ હા દાદાજી લો એવો સંવાદ અંદરથી સંભળાય છે ઇન્દિરા ઘરમાંથી બહાર આવે છે વૃક્ષના મૂળમાં હાથમાંના લોટાથી પાણી રેડવાનો અભિનય કરે છે ચહેરા પર પ્રસન્નતા છે પાણી રેડીને વૃક્ષની શાખાઓ તરફ જોઈ રહે છે મૃદુતાથી સ્પર્શ કરે છે દાદા હાથમાં છાપું લઈને પ્રવેશે છે ઇન્દિરા કહે છે દાદાજી જુઓ જુઓ કેવી નાની નાની કુંપળો ફૂટે છે દાદાજી નજીક આવીને જુએ છે કહે છે હા બેટા ઘણી બધી કુંપળો ફૂટી છે ઇન્દિરા કહે છે બપોરે તો અહીં સરસ છાયો હોય છે ઇન્દિરા કહે છે પણ દાદા કાલે બપોરે એક કાગડો આવીને બેઠો અને કાકા કરવા માંડ્યો પછી ડાળી પણ એણે તો બે ત્રણ વખત ચોચ ઘસી હું તો થથરી ગઈ મેં એને બૂમ પાડીને તાળીઓ પાડીને ઉડાડ્યો પણ મો ઉડે જ નહીં ફરી એણે ચોચ ઘસી મારાથી રહેવાયું નહીં કાંકરો લઈને ઉડાડ્યો થોડી વાર થઈને ફરી પાછો આવીને બેઠો કાકા કરતો જાય ને ડાળી ઉપર ચાંચ ઘસતો જાય પછી તો તમારી લાકડી લઈને જ હું તો ઊભી રહી દાદા કહે અરે બેટા આજે પરોઢીએ મને એક વિચિત્ર સપનું આવે સપનામાં ચંપક આવ્યો ઇન્દિરા કહે હે દાદાજી દાદા કહે પણ કેવડો ચંપક ખબર છે સાવ નાનો મગુ ચાલતો ને નાગો પૂંગો ઇન્દિરા આછી લજ્જા સાથે સ્મિત કરે છે અને કહે છે આજ પરોઢીએ આવી તો દાદાજી દાદા કહે છે હા બેટા હું તો છે ને અહીં આંગણામાં બેઠો બેઠો છાપો વાંચતો હતો ત્યાં મારી સામે આવીને ઊભો રહ્યો બાપુજી બાપુજી સાંભળીને મેં સાપુ ખસેડ્યું એના હાથની મુઠ્ઠીઓ વાળેલી હતી મુઠ્ઠી ઊંચી કરી કે કે બાપુ બાપુજી ખોલો તો મેં એની મુઠ્ઠી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલે જ નહીં હું તો પ્રયત્ન કર્યા જ કરું પણ ખુલે જ નહીં ઇન્દિરા હસે છે પછી એ લુચ્ચો હસી પડ્યો બોલ્યો બાપુજી ફૂંક મારો એટલે ખુલી જશે મેં એની જમણી મુઠ્ઠીને ફૂંક મારી અને જમણી ખોલી ફૂંક મારી અને હથેળી ખોલી કે તરત ખુલી ઇન્દિરાની આંખો ચમકે છે એ હથેળીમાં શું હતું ખબર છે ઇન્દિરા શાસ્ત્રી સાથે શું હતું દાદાજી દાદાજી કહે છે સોના સોનામહરો ઇન્દિરા કહે સોના મોરો દાદાજીએ કહ્યું હા અસલ સોનામરો ચમક ચમક થતું સોનું એના હાથમાંથી મેં સોનામહરો લઈ લીધી પછી બીજા હાથની મુઠ્ઠી ખોલવા જતો તો ત્યાં મારી આંખ ખુલી ગઈ કેવું વિચિત્ર સપનું સોનામહરો ઇન્દિરા કહે છે હું જાઉં દાદાજી આજ તો ઘરી રોટલી બનાવવાની છે ચકુ કહીને ગઈ છે દાદાજી કહે છે હા મારી ચકુને પૂરણપૂરી બહુ ભાવે છે ઇન્દિરા અંદર જાય છે દાદા પાછળ પાછળ જાય છે યાદ આવતા પાછા વળીને વૃક્ષ પર સૂકવેલું પંચી ઉતારીને ખભે નાખે છે હથેળી પર નજર નાખે છે એક ક્ષણ અટકી જાય છે સ્વપ્ન જોતા હોય તે હથેળીમાં સોના મહોરો જોઈએ છે એમાંથી બે સેકન્ડ પછી જાગીને જરાક હસીને ઘરમાં જાય છે ચકુ અને એની બહેનપણીઓ આવે છે બહેનપણી એક એ ચાલો ચાલોને આપણે દોડા કૂદીએ ચકુ કહે છે હા ચાલો ચકુ જમીને ઓટલા ઉપર ઓટલા ઉપર દફતર મૂકે છે ચકુ જઈને ઓટલા ઉપર દફતર મૂકે છે એ દરમિયાન બંને બહેનપણીઓ વૃક્ષની ડાળીઓ પર પોતાના દફ્તર લટકાવી દે છે ચકુ દફ્તર ઓટલા પર મૂકીને આવે છે ત્રણેય સામસામા ઊભા રહે છે ચક્કુ કહે છે ચલો રેડી બંને બહેન પણ કહે છે રેડી ચકુ કહે છે સ્ટાર્ટ ત્રણે જણ એક બે ત્રણ એમ ગણતા દોરડા કૂદે છે દસ સુધી ગણ્યા પછી ઝડપથી કૂદે છે બહેન પણ એક અટકીને એ તમે લોકોએ તો એકદમ ફાસ્ટ શરૂ કરી દીધું ઉભારો ઊભા ચકુ અને બહેનપણીઓ ઊભા રહી જાય છે ઘરમાંથી ઇન્દિરાનો અવાજ આવે છે ચકુ અંદર આવતો ચકુ કહે છે એ આવી મમ્મી બહેનપણીઓને એ મારા મમ્મી બોલાવે છે હું જાઉં છું બંને બહેનપણીઓ વૃક્ષ પર લટકાવેલા દફતર ઉતારે છે એ તરફ ચકુનું ધ્યાન જતાં એ તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધા બહેન પણ એક કહે છે આ તારા પપ્પા છે ચક્કુ કહે છે હા કેમ વળી બહેન પણ બે કહે છે અરે આ તો ઝાડ છે બહેન પણ એક કહે છે હા આ તો ઝાડ છે આ તારા પપ્પા છે કંઈ ચક્કુ કહે છે હા આ મારા પપ્પા છે નહીં પપ્પા ચક્કુ વૃક્ષને અઢેલીને બે હાથથી વળગીને ઊભી રહે છે ચક્કુના કાન વૃક્ષા દરબારીનો આલાપ સંભળાય છે ચકુના ચહેરા પર સ્મિત છે એની આંખો બીડાય છે અને એ સાંભળે છે એનો કાન વૃક્ષથી અલગ થતા આલાપ બંધ થઈ જાય છે મારા પપ્પા કેવું સરસ ગાય છે બહેન પણ એક કહે છે ગાય છે ચકુ કહે છે કેવું સરસ તમે સાંભળ્યું બંને માથું હલાવીને ના પાડે છે તમારે સાંભળવું છે બંને માથું હલાવીને હા પાડે છે લો સાંભળો બંને બહેનપણીઓ વૃક્ષને અઢેલીને કાન માંડીને સાંભળવાનો અભિનય કરે છે કંઈ સંભળાતું નથી બંને કાન ખસેડીને બહેનપણીઓ કહે છે અમને તો કાંઈ સંભળાતું નથી ચકુ કહે છે મને સંભળાય છે ને બહેનપણી એ કહે છે ચલ ચલ આપણે મોડું થશે ચકુ બે હા ચલ ચલ બંને જાય છે દરબારીનો આલાપ સંભળાય છે ચકુની આંખો બંધ થતી જાય છે ચહેરા પર સ્મિત છે અવાજના તાનમાં વૃક્ષ અને ચકુ ધીમું ધીમું ઝૂલી રહ્યા છે પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે અંધકાર દ્રશ્ય ચાર સવારનો સમય છે ચકુ વૃક્ષની નીચે અઢેલીને બેઠી બેઠી કવિતા ગોખે છે ઇન્દિરા માળા ગુંથે છે બહારથી દાદા પ્રવેશે છે ધોતિયું બંડી અને માથે કાળી ટોપી હાથમાં થેલી છે ચક્કુ અવાજ સાંભળીને ખુશ થાય છે દીધી એ ચકુની નજીક જઈ પાછળથી લાકડી લાંબી કરીને ચકુના કાનને અડકાડે છે ચકુ ચમકીને જુએ છે તો દાદાજી દાદાજી હસી પડે છે ચકુ કહે છે દાદાજી હું તો બી ગઈ દાદા હસે છે ઝાડની નીચે પડેલી ખુરશી પર બેસે છે ટોપી ઉતારીને ખોળામાં મૂકે છે દાદા કહે છે ચકુ બેટા જરા આમ આવતો ચકુ દાદા પાસે જાય છે દાદા બંડીના અંદરના ગજવામાંથી કશું કાઢીને જો આ શું છે ચક્કુ કહે છે ફોટો છે દાદા લાવો લાવો મને જોવા દો દાદાજી આ તમે છો આ મમ્મી છે આ વચમાં હું અને આ પપ્પા છે ઇન્દિરા ઊભી થઈને હર્ષથી નજીક આવે છે ઇન્દિરા કહે છે લાવ તો ચક્કુ મને જોવા દેતો ફોટો ચક્કુના હાથમાંથી ફોટો લે છે અરે વાહ દાદાજી કેટલો સરસ પડ્યો છે અરે ચકુ તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે ચકુ કહે છે તે આવે જ ને પેલા ફોટા પાડનાર આવ્યા હતા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો ઇન્દિરા કહે છે દાદાજી પેલા ચેકનું શું થયું દાદા કહે છે બેંકમાં ભરીને દીધો હમણાં ચકુ બેટા આ થેલી લઈ જા અંદર તારે માટે હલવો આવ્યો છું તને બહુ ભાવે છે ને ચકુ કહે બહુ જ ભાવે છે દાદાજી લાવો લાવો ઝડપથી થેલી લઈને જાય છે દાદા કહે છે અરે ચક્કુ ઊભી રે ઊભી રે આ ખરી વસ્તુ તો રહી જ ગઈ બંડીના ગજવામાંથી કશું કાઢીને બતાવવાનો અભિનય કરે છે જો આ શું છે ચકુ કહે છે દાદાજી આ તો ટિકિટો છે કઈ ફિલ્મની છે દાદાજીએ કહ્યું દો જાસૂસ ચકુ કહે છે ઓ દાદાજી બહુ મજા પડશે ક્યારે જવાનું છે દાદા કહે છે રવિવારે બેટા ઇન્દિરાએ કહ્યું દાદા તમે બે જણ જવાના છો દાદા કહે છે હોય બેટા ત્રણ ટિકિટ લાવે છું તારે પણ આવવાનું છે ચક્કુ કહે છે પણ દાદાજી આ વખતે તો તમારે મને આઈસ્ક્રીમ ખવડાવવો પડશે દાદા કહે છે હા હા બેટા આઈસ્ક્રીમ ખવડાવીશ ચક્કુ કહે છે બહુ જ હો દાદાજી દાદા કહે છે અરે તારી સામે આઈસ્ક્રીમનો પહાડ જ ઊભો કરી દઈશ તારે ખાવ હોય એટલો ખાજે ને ચક્કુ કહે છે બહુ જ મજા આવશે દાદાજી દાદા કહે છે પણ શરદી થઈ જશે તો એ કહ્યું નહીં થાય દાદાજી દાદાએ કહ્યું સારું જાઓ થેલી લઈ જાઓ અંદર ઇન્દિરા કહે છે ચકુ આ માળાને ફૂલ પણ અંદર લેતી જા ઇન્દિરા ફૂલની થાળી ચકુને આપવાનો અભિનય કરે છે ચકુ બધું રહીને અંદર જાય છે દાદાજી કહે છે સવારે કોઈ આવ્યું હતું બેટા ઇન્દિરાએ કહ્યું ના દાદા આજે તો કોઈ નથી આવ્યું નિરાશ છે લોકો એટલા બધા જોવા માટે આવે છે કે થાકી જવાય છે પણ દાદાજી આપણને તો સારા એવા પૈસા મળે છે નહીં દાદા કહે છે તે મળે જ નહીં આ કોઈ જેવા તેવા સમાચાર છે વિશ્વમાં આ તો પેલો બનાવશે માણસ જાડ થઈ જવાનો અંગ્રેજી છાપાવાળાએ ખાલી ફોટા પાડ્યા અને એના પ્રશ્નોના આપણે જવાબ આપ્યા એમાં ફટ ચેક આપી દીધો ઇન્દિરા કહે છે અને દાદાજી પેલા દિલ્હીથી આવ્યા હતા બટકાને જાડા દાદા કહે છે પેલી ગોરી છોકરીની સાથે ઇન્દિરા કહે હા એમણે પણ ખાસ્સા દાદાએ કહ્યું તે આપે જ નહીં આ કોઈ જેવો તેવો બનાવશે ઇન્દિરાએ કહ્યું દાદાજી હું તો બહાર જાઉં છું ને બધા જ મને પૂછપૂછ કરે છે દાદાજી કહે અરે બેટા આ તો ભગવાનની લીલા છે ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે એક યુવતી પ્રવેશે છે યુવતી એક્સક્યુઝ મી મિસ્ટર પંડ્યા અહીં રહે છે ઇન્દિરા કહે છે દાદાજી દાદા કહે છે હા આવો આવો બેસો હું જ પણ છું આગંતુક યુવતી દાદાની પાસે પડેલી ખુરશી પર બેઠે છે પર્સમાંથી કાર્ડ કાઢી આપે છે યુવતી કહે છે આઈ એમ મિસ દારૂવાલા હું વર્લ્ડ મેગેઝિનની રિપ્રેઝેન્ટેટિવ છું હું માનું છું આપને ત્યાં જ માણસમાંથી ટ્રી બની જવાનો અજબ બનાવ દાદા કહે છે હા હા મારે ત્યાં જ આ જુઓ મારો ચંપક મિસ દારૂવાલા ચંપક તરફ જુએ છે અને આશ્ચર્યથી ચકિત થઈ જાય છે મિસ દારૂવાલા કહે છે ઓહ હાઉ વન્ડરફુલ તમારા એ સન થાય દાદા કહે છે હા બહેન એ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ છે ઇન્દિરા હાથ જોડીને નમસ્કાર કરે છે મિસ દારૂવાલા ઓહ નમસ્તે તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહીશો દાદા કહે છે હા હા કેમ નહીં મિસ દારૂવાલા નોટબુક અને પેન કાઢવાનો તથા લખવાનો અભિનય કરે છે એક મિનિટ પ્લીઝ હા હવે બોલો ઇન્દિરા કહે છે જાણે એમ બન્યું કે એક દિવસ મિસ દારૂવાલા કહે છે તારીખ કહીશું ઇન્દિરા કહે છે તારીખ દાદા કહે છે બારમી ઓગસ્ટ પણ મિસ દારૂવાલા તમારે આ બધી વિગતની શી જરૂર છે મિસ દારૂવાલાએ કહ્યું વર્લ્ડ મેગેઝિનમાં આ આખી સ્ટોરી ફોટોગ્રાફ સાથે અમે રજૂ કરીશું મોસ્ટ પોપ્યુલર મેગેઝિન છે એને આખા જગતમાં થઈને પચાસ લાખ કોપીઓ વેચાય છે એ લોકોએ આ બાબતમાં સ્પેશિયલ લેખ તૈયાર કરવાનું મને કહ્યું છે દાદા કહે છે એમ વાત છે પણ બહેન એવું છે ને કે આજ સુધીમાં જે કોઈ ન્યૂઝપેપરવાળા આવ્યા છે એમને આ માટે કંઈ ને કંઈ અંગૂઠા તરજનીથી પૈસાનો સંકેત કરે છે મિસ દારૂવાલા કહે છે ઓહ હું સમજી ગઈ યુ નીડ નોટ વરી મિસ્ટર પંડ્યા જુઓ આ સ્ટોરી માટે મને થોડા ફોટોગ્રાફ્સ માટે હું તમને હમણાં જ ફાઇવ થાઉઝન્ડનો આઈ મીન પાંચ હજાર ડોલરનો ચેક આપી દઉં છું દાદા કહે છે પાંચ હજાર મિસ દારૂવાલાએ કહ્યું યસ ફાઇવ થાઉઝન્ડ ડોલર અમેરિકન ડોલર અને બીજી વાત થોડા દિવસોમાં જ અમારા ટેલિવિઝનના પ્રોડ્યુસર આવવાના છે એક ફિલ્મ લેવાનો પણ અમારો પ્લાન છે એ વખતે તમને બીજી મોટી રકમ દાદાએ કહ્યું બરાબર છે થેન્ક યુ મિસ દારૂઅલા ચાલો હું તમને આખી વાત વિગતવાર કહું છું ઊભા થાય છે જુઓ બારમી ઓગસ્ટની સવારની આ વાત છે એ દિવસે ધોધમાર વરસાદ પડતો હતો અમારી ચકુડી આ ચંપકની દીકરી વરસાદમાં નહાતી હતી ઇન્દિરા કહે છે ચકુ ચકુ બેટા ચકુ આવે છે દાદા કહે છે આ રહી મારી ચકુડી ચકુ આમાં આવ બેટી આ ચકુડી ભારે તોફાની છે એ વરસાદમાં નહાતી હતી ત્યાં વળી મારા ચંપકને પરાણે નહાવા ખેંચી ગઈ અને આ ચંપક પણ મિસ્તારું ચંપક તરફ ધ્યાન જતા માફ કરજો ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ ફાઇન વેધરમાં થોડા ફોટોગ્રાફ્સ લઈ લો પછી નિરાંત તમે મને સ્ટોરી લખાવજો દાદા કહે છે હા હા બરાબર છે સરસ તડકો છે એટલે ફોટા બરાબર પડશે મિસ દારૂવાલા નોટબુક ખુરશી પર મૂકી કેમેરો ઉઠાવવાનો ખોલવાનો અને ફોટા પાડવાનો અભિનય કરે છે થોડા ફોટોગ્રાફ્સ લીધા પછી એક કેમેરો મૂકવા જાય છે ત્યાં ઇન્દિરા કહે છે બહેન મને કહેતા જરા સંકોચ થાય છે પણ તમે અમારો એક ગ્રુપ ફોટો ન પાડો મિસ દારૂવાલાએ કહ્યું ઓ યસ યસ એ તો ખૂબ જ જરૂરી છે સારું થઈ તમે મને કહ્યું ચાલો દાદાજી તમે આવી જાઓને બધા બરોબર ગોઠવાઈ જાય છે એક બાજુ ઇન્દિરા વૃક્ષની પાસે આવી ઊભી રહે છે બીજી બાજુ દાદા ઊભા રહે છે નીચે ચકું બેસી જાય છે ઇન્દિરા કહે છે બહેન હું જરા સાડી બદલી નાખું મિસ દારૂવાલા કહે છે નહીં નહીં કશી જરૂર નથી ડાર્ક કલરની છે એટલે સરસ આવશે જરા સ્માઇલ કરો હું રેડી કહું એટલે સ્થિર થઈ જજો દાદા કહે છે એક મિનિટ જરા દાદા આંખ પરના ચશ્મા ઉતારી જબ્બાની ચાળથી કાચ સાફ કરે છે પછી પહેરી લે છે અને ચહેરા પર સ્મિત લાવીને સ્થિર થઈ જાય છે મિસ દારૂવાલા કહે છે ચાલો રેડી બે સેકન્ડ પછી ચાંપ દબાવે છે એમ જ રહીજો પ્લીઝ ખસો નહીં બીજી સાઈડમાંથી બીજો સ્નેપ લઈ લે છે ઓકે થેન્ક યુ ઇન્દિરા કહે છે ભાઈ મારો એક આઈડિયા છે ફોટો પડાવવાનો કહું મિસ દારૂવાલા કહે છે હા કહો ને ઇન્દિરા કહે છે હું રોજ એમને પાણી પાઉં છું એક ફોટોગ્રાફ આ રીતે હું પાણી રેડતી હોઉં એવો મિસ દારૂવાલા કહે છે ઓહ ઇટ્સ એ વન્ડરફુલ આઈડિયા ચાલો આવો આવો ઇન્દિરા ઘરમાંથી પાણીનો લોટો લાવવાનો અને વૃક્ષ પાસે આવીને નમીને પાણી પાવાનો અભિનય કરે છે જરાક બાજુમાં આ સાઈડમાં ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે માથાનો છેડો ખસી જાય છે એટલે હાથમાંનો લોટો નીચે મૂકવાનો અભિનય કરે છે પછી માથાનો છેડો સરખો કરે છે મો પર સ્મિથ છે દ્રષ્ટિ ઊંચી મિસ દારૂવાલા ચાંપ દબાવે છે થેન્ક યુ ચાલો હવે મને સ્ટોરી કહો અને બીજું મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈશે દાદા કહે છે હા હા છે ને ચંપકે મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યારે પડાવેલો ફોટો છે ઇન્દિરા કહે છે અને અમારા બંનેનો સાથે પડાવેલો ફોટો પણ છે મિસ દારૂવાલાએ કહ્યું ઓ સરસ ચાલો હવે મને કમ્પ્લીટ સ્ટોરી કહો નોટબુક કાઢીને પેન ખોલીને લખવાનો અભિનય દાદા કહે છે હા સાંભળો તે દિવસે આ ચકુડી વરસાદમાં નાહતી હતી પણ મારા ચંપકને પરાણે ખેંચી ગઈ મૂળે મારા ચંપકનો શરદીનો કોઠો અને ચકોડીની સાથે ખૂબ નાયો હવે પછી એવું બન્યું બહેન કે આ ચંપક આ ઓઘામાં અહીં ઊભો નાતો હતો ત્યાં અચાનક એના પગ જમીનમાં ચોટી ગયા સજ્જડ થઈ ગયા અને એ ઝાડ બની ગયો દાદા હસે છે અને હાથ ઊંચા કરે છે હાસ્ય અટકી જાય છે અને હાથ સ્થિર થઈ જાય છે એક સેકન્ડ ફ્રીજ થયા પછી તરત અંધકાર દ્રશ્ય પાંચ ઘરના ઓટલા પર પગથિયા પર દાદા ઇન્દિરા અને ચકુ ઊભા છે ઇન્દિરા કહે છે અને દાદાજી મોટા રૂમમાં ટાઇલ્સ પેલી આપણે પસંદ કરી હતી મોટી ડિઝાઇનની એ જ નખાવાની છે ને દાદા કહે છે હા બેટા ઇન્દિરા કહે છે અને રસોડામાં મારે આમ ઊભું સ્ટેન્ડિંગ કિચન જોઈએ દાદા કહે હા હા ઊભું રસોડું જ બનાવીશું અને આપણી ચકુડી માટે એક વાંચવાનો નાનો રૂમ પણ બનશે એન્જિનિયર મરજૂર સાથે પ્રવેશે છે એન્જિનિયર કહે છે નમસ્તે દાદાજી નમસ્તે બહેન દાદા કહે છે લો આવે એન્જિનિયર એન્જિનિયરે કહ્યું લો બહેન આ પ્રમાણેનો આપનો પ્લાન છે મંજૂર થઈ ગયો છે ઇન્દિરાના હાથમાં પ્લાન આપે છે ઇન્દિરા પગથિયા ઉતરીને નીચે આવે છે ઇન્દિરાના હાથમાંથી ચક્કું પ્લાન લઈને જોઈએ છે દાદાજી આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ મજૂરને જુઓ અહીંથી આ પ્રમાણે વીસ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને ઇન્દિરા બહેનને બહેન આ ઝાડ વચ્ચે આવે છે ઇન્દિરા કહે છે કાપી નાખો એન્જિનિયર મજૂરને કહે છે એમ કરો પહેલા વચ્ચેથી આ ઝાડ દૂર કરો મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે ત્યાં ચકુ દોડીને પપ્પા એમ ચીસ પાડતી આવે છે મજુને ધક્કો મારીને એ વૃક્ષને વળગી પડે છે ઇન્દિરા એને સમજાવી ફોસલાવીને પરાણે વૃક્ષ પરથી ખેંચે છે અને ત્યાંથી દૂર લઈ જાય છે ચકુ ઇન્દિરાની સાતીમાં માથું દબાવી ના ના કરતી ડુસકા ભરે છે મજૂર વૃક્ષ પર કુહાડીના ઘાસ શરૂ કરે છે તોડીનો આલાપ સંભળાય છે કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે પડદો પડે છે તો મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ